नवसारी मात्र ऐतिहासिक ज नहीं परंतु पौराणिक महत्व धरावतु नगर अने प्रांत हतु। छता नवसारी नी प्रजाए सतत मांगणी करी अने आंदोलनो चलाव्या अने खूब ज लांबी लड़तने अंते 2 ऑक्टोबर 1997 ना रोज नवसारी जिल्लो जाहिर करवामां आव्यो, जेमां अनेक अग्रणीओनो सिंह फाळो रह्यो छे। परंतु नवसारी जिल्लो विकासमां खूब ज पाछळ पड़ी रह्यो छे। नवसारी मात्र ऐतिहासिक ज नहीं परंतु पौराणिक महत्व धरावतु नगर अने प्रांत हतु। नवसारी पौराणिक काळमां नागमंडल, नागसारिका वगैरे नामे ओळखातु प्रांत हतु। गायकवाड़ी शासन दरमियान नवसारी खूब ज विकसित अने समृद्ध प्रांत हतो। नवसारी नाम पाछळ पण रोमांचक इतिहास छे। पारसीओ आव्या पछी नवसारीनुं नाम नवसारी थयुं, कारण के ईरानमां सारी नामनी एक जग्या हती जेनी आबोहवा तद्दन नवसारीने मळती आवती हती, जेथी तेमणे नवी सारी एटले के नवसारी एवुं नामकरण कर्युं। तो केटलाक लोको नव सैयदनी कुर्बानीने कारणे नवसारी नाम पड्युं एवो मत धरावे छे के जेओ दळथी माथुं अलग थई गयुं तो पण लड़ता रह्यां। नव सरोवरनी नगरी एटले नवसारी, जे लगभग स्वीकार्य मत छे। मोटे भागे शहरो के प्रांतोना नाम तेनी भौगोलिक स्थितिना आधारे लेवाता होय छे। नवसारीमां एक समये नव सरोवर हता। नवसारीमां समयांतरे विविध प्रजाओ आवती गई, मोगल, पारसी वगैरे, अने नवसारी विकसतु गयु। आजादी काळथी नवसारी जिल्लो बने एवी प्रजानी लागणी हती अने आजादी समये जे प्रांतो हता तेने जिल्लो बनावामां आवशे एवी सिद्धांतिक मंजूरी पण हती। छता नवसारीनी प्रजाए सतत मांगणी करी अने आंदोलनो चलाव्या अने खूब ज लांबी लड़तने अंते 2 ऑक्टोबर 1997 ना रोज ते समयना मुख्यमंत्री शंकरसिंह वाघेलाए नवसारीने जिल्लो जाहेर करवामां आव्यो, जेमां अनेक नवसारीमां अग्रणीओनो सिंहफाळो रह्यो छे। परंतु नवसारी जिल्लो नमाला नेताओनी नेतागिरी अने राजकारणमां चाणक्यने शरमावे तेवी कूटनीतिने कारणे विकासमां खूब ज पाछळ पड़ी रह्यो होवानुं नवसारी इतिहासविदो मानी रह्या छे। શું છે કારણ જાણીએ એમના મુખેથી। આજે નવસારી જિલ્લાનો સ્થાપના 2 ઓક્ટોબર 1997ના રોજ જિલ્લાનું સર્જન થયું। 24મા વર્ષમાં આજે આપણો જિલ્લો પ્રવેશ પામે છે એનો ભાતીગળ ઇતિહાસ છે। જિલ્લો એમને એમ નથી આવ્યો, એને માટે સંઘર્ષની ઘણા બધા પાના ભરેલા છે। ગુજરાત રાજ્ય આવ્યું, સુરતમાંથી વલસાડ જિલ્લો આવ્યો અને વલસાડમાંથી નવસારી જિલ્લો લેવાને માટે આપણે ઘણી બધી રાહ જોવી પડી છે। તે સમયની જે નેતાગીરી હતી, તે સમયના એક પબ્લિક ઓપિનિયન હતો, એ એક ઇતિહાસ લઈને બેઠો હતો। કારણ કે આપણે ગાયકવાડી શાસનમાં હતા અને જે તે સમયનો જ આપણે પ્રાંત હતા, પલસાણા મહુવા સુધી આપણો પ્રાંતનો વિસ્તાર હતો। અને એમ કહેવામાં આવ્યું હતું કે જ્યારે રાજ્યનું સર્જન થશે ત્યારે પ્રાંતોને જિલ્લા બનાવવામાં આવશે। આપણે પ્રાંત હોવા છતાં જિલ્લો નહીં મળ્યો, અમરેલીને મળ્યો, અમરેલી પ્રાંત હતો। તો એ સંદર્ભમાં એક લોક લડત શરૂ થઈ અને એ લોક લડત ઠીક સમય સુધી ચાલી। 1972 તરફનો સિદ્ધાંતિક સ્વીકાર થયો, પણ અમલ તો 1997માં થયો। એ જે બધા આખા દિવસો છે, એ જે બધી આખી યોજના છે અથવા એ જે આખી લડત છે, એમાં નગરપાલિકાની આખી ચૂંટણી જિલ્લા પર લડાઈ અને જિલ્લા રચના સમિતિ એનો એમાં બહુમતી આવી અને તે સમયના જે મિત્રો હતા ડૉક્ટર ઠાકોરભાઈ રાણા, ઠાકોરભાઈ બંડી કહેવામાં આવતા એક બીજા ઠાકોરભાઈ હતા, કેટલા લોકો એ બધું વ્રત લીધેલું કે જ્યાં સુધી જિલ્લો નહીં મળે ત્યાં સુધી અમે આ કાળી બંડી છોડીએ નહીં। જ્યારે જે આવે તે મને ખ્યાલ છે કે વીવી ગિરી પણ આ મમતા મંદિરના ઉદ્ઘાટન કરવા માટે આવ્યા તે સમયના રાષ્ટ્રમાં, એમની સમક્ષ પણ આ માગણી આપણે રજૂ કરી કે તમને ન્યાય મળશે। પણ ન્યાય મળતા તો આપણે 1997 2 ઓક્ટોબર સુધી રાહ જોવી પડી। આજે નવસારી જિલ્લો તમે જુઓ તો 6 તાલુકાનો છે, ખુશનુમા એનું હવામાન છે, અહીંયા કાવેરી, પૂર્ણા, અંબિકા લોકમાતાઓ છે। આજે અહીંયા પ્રવાસન સ્થળોને પુષ્કળ વિકાસ મળે તેવી યોજનાઓ છે। તમે દાંડીને કેમ ભૂલી શકો, કરાડીને કેમ ભૂલી શકો, એ દાંડી સોલ્ટ સત્યાગ્રહનું અત્યારે એક પ્રવાસન સ્થળ તરીકે સમગ્ર ભારતમાં એ ઉપસી રહ્યું છે। તમે ઉનાઈના ગરમ પાણીના કુંડ જુઓ,
તમે છે તે દિલ્હીમાં સોમનાથ મહાદેવ મંદિર જુઓ, બદમ ડુંગરી જુઓ, આ ગિરાધોધ જુઓ, આ અને ખુશનુમાં વાતાવરણ, સરસ વરસાદ અને ખેતી, છો તમારા તાલુકા, એ આપણને ડેવલપમેન્ટ કરતાં ખૂબ ખૂબ સમય લાગ્યો છે. આજે તમે અહીંની સેવા સંસ્થાઓ જુઓ, તમે ગણદેવી શુગર ફેક્ટરી જુઓ, એ રાષ્ટ્રીય અને એશિયાના મોટા ઉત્પાદનના ઇનામો લઈને બેઠી છે. તમે મમતા મંદિર જુઓ, તમે કચોલીનું મૂક બધિર વિદ્યાલય જુઓ, તમે રેડક્રોસની બ્લડ બેંક જુઓ, રોટરી આઈ તમે જુઓ, આ બધા સ્થળોથી નવસારી જિલ્લો સુહામણો છે. અમારે આજે તો એ કહેવું છે કે આટલો સરસ જિલ્લો હોવા છતાં ઉણપ ક્યાં છે? ઉણપ એ છે કે આજે આ દાંડી જેવું એક આંતરરાષ્ટ્રીય, જેને ઇતિહાસકારો સમીક્ષકો એમ કહે છે કે એ સ્વતંત્રતાનું પ્રવેશ દ્વાર છે. ગાંધીજી કહેતા કે મને મારું સરનામું કરાડી દાંડી, એ મારું સરનામું. તો આજે આ નવસારીનું જે સરસ રેલવે સ્ટેશન છે, આજે અહીંયા ઘણા બધી ટ્રેનોને સ્ટોપેજ નથી મળ્યું, આ એક મોટી ઉણપ છે. તમારા આપણે ટ્રાફિકના પ્રશ્નો તમે લો, કેટલા વર્ષોથી ઓવરબ્રિજ હજુ આપણે ઓવરબ્રિજ નથી બનાવી શક્યા. હા, આજે આપણે શિક્ષણ જગતમાં આજે આપણે ખુશી થવા જેવું છે, વર્તમાન શાસકો છે, વર્તમાન નેતૃત્વ છે, એમાં જે બધા આપણા લોકપ્રતિનિધિઓ છે, સાંસદશ્રી છે, ત્યાર પછી મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એટલે કે વિધાનસભાના સભ્યો છે, એ આજે આપણા વિકાસને માટે ખૂબ મદદ કરે છે. આજે મેડિકલ કોલેજ આજે આપણે આંગણે આવીને ઊભી છે. ત્યારે મારે તો એ કહેવાનું છે કે ભીષ્મ પિતામાં ઉદ્યોગના જમશેદજી ટાટા, સ્વરાજ શબ્દના ઉદ્ઘોષક દાદાભાઈ નવરૂજી, મહારાષ્ટ્રની ભાષામાં જેને શેક્સપિયર કહેવામાં આવે મરાઠી લે, એ રામ ગણેશ ગડકરી, એવી વિભૂતિઓનું આ જન્મસ્થળ છે. એ અને એને વિકસાવવાને માટે, એને આગળ લાવવાને માટે સર્વાંગી પ્રયાસો થવા જોઈએ. તો નવસારી જિલ્લો આજે હું માનું છું કે 24મા વર્ષે જ્યારે આજે પ્રવેશ રહ્યો છે, ત્યારે અનેકોની શુભકામનાઓ, એમાં સંસ્થાઓ, કાર્યકરો, આપણા લોકપ્રતિનિધિઓ, આપણી બધી પ્રશાસનની બધી ઓફિસો, એની શુભેચ્છાઓ આપણને મળે તો ગુજરાત રાજ્યમાં નવસારી જિલ્લો નંદનવન બની શકે. તેમ આપનો 1997માં નવસારી જિલ્લો જાહેર થયો, એ પહેલાં નવસારીનો હક હતો, અધિકાર હતો, છતાં પણ વલસાડને જિલ્લો જાહેર કરવામાં આવ્યો. આનાથી નવસારીના જે આગેવાનો હતા તે ધૂંધવાયા, ગુસ્સે થયા, એમનો રોષ વાજબી હતો અને ખૂબ લડત, લાંબી લડત નવસારી જિલ્લો બને એ માટે નવસારીના આગેવાનોએ ચલાવી. નવસારી નાગરિક સમિતિ બની, એ નાગરિક સમિતિનો હેતુ પણ નવસારી જિલ્લો જાહેર થાય એ જ હતો. અને ખૂબ લાંબા સંઘર્ષ પછી તે વખતના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ નવસારીને જિલ્લો જાહેર કર્યો અને નવસારીની પ્રજામાં આનંદ વ્યાપી ગયો. નવસારી જિલ્લો તો જાહેર થયો, પણ જિલ્લો જાહેર થયા પછી એ જિલ્લાના લાભો નવસારીને મળવા જોઈએ, નવસારીનો વિકાસ થવો જોઈએ, તેવો વિકાસ આપણે કરી શક્યા નથી, થઈ શક્યો નથી. પહેલી વાત તો એ છે કે નવસારી સ્ટેશને સુપરફાસ્ટ ટ્રેનો ઊભી રહેવી જોઈએ, તે ઊભી રહી નથી. કહેવાય છે કે દિલ્હીમાં નવસારીને જિલ્લા તરીકેનું હજુ માન્યતા મળી નથી, નવસારી જિલ્લો છે એવું ત્યાં હજુ નોંધાયું નથી, એવી પણ વાતો ચાલે છે. પણ અહીંયા સુપરફાસ્ટ ટ્રેનો ઊભી રહેવી જોઈએ, તે ઊભી રહી નથી. નવસારીનો વિકાસ ફક્ત 2 ચોરસ કિલોમીટરમાં જ પૂરો થઈ ગયો છે. નવસારીમાં વિકાસ નહીં થવાનું મુખ્ય કારણ તો એ પણ ખરું કે અહીં જે રેસા લાઇનનો અમલ થવો જોઈએ તે રેસા લાઇનનો અમલ નગરપાલિકા હજુ કરી શકી નથી. નવસારીમાં અત્યારે નુડા જાહેર થયું છે, તો એ નુડા જાહેર થયા, મોડું જાહેર થયું, એ પહેલાં નવસારીનો વિસ્તાર વધવો જોઈતો હતો. કાલિયાવાડી, કબીલપોર, વિજલપોર આ બધા જે આપણા કસ્બાઓ છે એનો નવસારીમાં સમાવેશ થવો જોઈતો હતો. આપણે જોઈએ છીએ કે નવસારી નગરપાલિકાની નીચે નવસારી શાકભાજી માર્કેટ છે,
तो आने कारण आ विस्तार में खूब भीड़ थाय छे अने विकास मात्र एक चौरस किलोमीटर विस्तार में है। दुकानों तमे जुओ शाकभाजी मार्केट नवसारी नगरपालिका आ बधुं एक ज स्थळे छे अर्धो चौरस किलोमीटर विस्तार में है। नवसारीना रस्ताओ तमे जुओ तो एकदम सांकड़ा है तो नवसारीनो जे विकास थवो जोईए ते थयो नथी अने हुं मानुं छुं के एने माटे नवसारी नगरपालिकाए पण जे विचार करवो जोईए जे दीर्घदृष्टि वापरवी जोईए ते थई शके नथी। आपणे एवुं इच्छे छे કે ભાઈ નવસારી હવે જ્યારે વિજલપોર નગરપાલિકા અને નવસારી નગરપાલિકા એક થઈ છે ત્યારે હવે નગરપાલિકા અને વહીવટકર્તાઓ એ સક્રિય બને અને નવસારીનો ચારે તરફ વિકાસ થાય, નવસારીના રસ્તો પહોળા બને, અહીંના લોકોને આનંદ પ્રમોદના સાધનો ઊભા થાય એવી રીતનું આયોજન કરવું જોઈએ। અને ખાસ તો જ્યારે દાંડીમાં ગાંધી મેમોરિયલ થયું છે એ ગાંધી મેમોરિયલ જોવા માટે દિલ્હીથી અમદાવાદથી દૂર દૂરના સ્થળોથી લોકો આવે એવો એનો પ્રચાર થવો જોઈએ અને જો સુપરફાસ્ટ ટ્રેન અહીં ઊભી રહેતી થાય તો જ દાંડી મેમોરિયલનો ગાંધી દાંડીનો વિકાસ થાય એની સાથે નવસારીનો વિકાસ થાય। દાંડી ગાંધી મેમોરિયલની જેટલી જાહેરાત થવી જોઈએ રાષ્ટ્રીય સ્તરે તે પણ થઈ નથી તો એના માટે આપણા સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબે એ ગાંધી મેમોરિયલનો પ્રચાર રાષ્ટ્રીય અખબારોમાં થાય ટીવી ઉપર થાય એવી રીતનું એમણે આયોજન કરવું જોઈએ અને સુપરફાસ્ટ ટ્રેનો અહીં ઊભી રહેતી થાય તો નવસારીનો વિકાસ પણ થઈ શકે, ટુરિઝમનો વિકાસ પણ થઈ શકે। બીજી એક વાત છે કે નવસારીમાં આખા દેશમાં સૌથી વધુ NRI નવસારી જિલ્લામાં છે અને NRI આખું વર્ષ અહીં અવર જવર કરતા રહે છે। દર શિયાળામાં તો અહીં હું માનું ત્યાં સુધી 4,000-5,000 સંખ્યામાં NRIઓ અહીં ઉતરી પડે છે। આ NRIઓને પણ અવર જવરમાં નવસારીમાં સુપરફાસ્ટ ટ્રેનો ઊભી નહીં રહેતી હોવાથી ખૂબ મુશ્કેલી પડે છે। રેલવેનો પ્રશ્ન ખૂબ મોટો પ્રશ્ન છે, નવસારીનો ચારે તરફ વિકાસ થાય એ પણ ખૂબ અગત્યનું છે તો નવસારી જિલ્લાનો જો લાભ આપણે લેવો હોય તો આ બધું આયોજન આપણે। નવસારી માટે 2 ઓક્ટોબર એ અનેરો દિવસ છે। નવસારીની વર્ષો જૂની જે માંગ હતી કે નવસારીને જિલ્લો બનાવાય તે 2 ઓક્ટોબર 1997 દિને નવસારીને જિલ્લો બનાવવામાં આવ્યો હતો। હવે નવસારી જિલ્લો કેમ? તો નવસારી એ જૂનું ગાયકવાડી પ્રાંત, આટલું મોટું પ્રાંત હોવા છતાં પણ તેને વલસાડ જિલ્લા સાથે સંલગ્ન બનાવ્યું હતું એટલે નવસારીના રહીશોની સતત માંગણી હતી કે અમને જિલ્લો મળે જેથી વહીવટી સરળતા થાય, જેથી વિકાસ થાય, જેથી જે વિદ્યાર્થીઓ છે તેને પણ મુશ્કેલીઓ પડતી હતી તે પણ નિવારી શકાય। આમ 2 ઓક્ટોબર 1997 દિવસે નવસારીને જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો અને તેની પણ અમે ઉજવણી તે દિવસે કરીએ છીએ। NDC ન્યૂઝ નવસારી।